અંજલિ ટંડેલ ગયા પીરિયડમાં આપણે શું શીખ્યા હતા તો વિભાજનતાની ચાવી વિશે તો જરા યાદ કરી લઈએ કે વિભાજનતાની ચાવીઓ જે છે એ કઈ કઈ છે કઈ સંખ્યા માટે કઈ છે સૌ પ્રથમ જોઈએ બે ની વાત કરીએ બે બે વડે કોઈ સંખ્યા વિભાજ્ય છે કે નહીં તે કઈ રીતે ખબર પડશે તો તે સંખ્યા કેવી હોવી જોઈએ બે ચાર ત્યારબાદ ત્રણ વડે જોઈએ ત્રણ વડે જોઈશું તો જે એના અંકોનો સરવાળો છે એ કેટલા કયો કેવા હોવા જોઈએ તો ત્રણના અવયવી હોવા જોઈએ એટલે કે ત્રણ વડે અંકોનો સરવાળો ત્રણનો અવયવી ચાર વડે જોઈશું તો છેલ્લા બે અંકો જોવાના છેલ્લા બે અંકો કેવા હોવા જોઈએ એ પણ ચાર વડે વિભાજ્ય હોવા જોઈએ ત્યારબાદ આઠ વડે તો છેલ્લા ત્રણ અંકો છેલ્લા ત્રણ અંકો આઠ વડે વિભાજ્ય હોવા જોઈએ ત્યારબાદ આગળ જોઈએ છ વડે છ વડે જોઈશું તો તે બે વડે અને ત્રણ વડે વિભાજ્ય હોવી જોઈએ તે સંખ્યા બે વડે અને ત્રણ વડે બંને વડે વિભાજ્ય હોવી જોઈએ ત્યારબાદ નવ વડે જોઈએ તો એમાં પણ ત્રણ જેવું અંકોનો સરવાળો નવ નો અવયવી હોવો જોઈએ અંકોનો સરવાળો નવ નો અવયવી હોવો જોઈએ ત્યારબાદ દસમાં શું શીખ્યા તો એકમ નો શૂન્ય દસમાં એકમ નો ઝીરો અથવા સોરી ઝીરો અને પાંચ પાંચ લઈ લો પાંચમાં એકમ નો કયો હોવો જોઈએ ઝીરો અથવા પાંચ અને અગિયારમાં એકી અને બેકી સંખ્યાઓ નો સરવાળો એકી સ્થાન પર રહેલા અંકો અને બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો શૂન્ય અને અગિયારના અવયવી હોવા જોઈએ ખ્યાલ આવી ગયો ચાલો આ થયું પુનરાવર્તન હવે આપણે જોઈએ ત્રણ વડે સરવાળો તો નવ વત્તા નવ આ તો ઝીરો છે નવ ને નવ અઢાર અઢાર
અગિયાર પછી શું એક સ્થાન પર
चार में तो इजी है ना, एक संख्या
પછી 26 27 28 29 ને 30 30 એ 3 નો અવયવી છે 10 અને 30 એટલે 2 વડે પણ વિભાજ્ય છે 3 વડે પણ વિભાજ્ય છે તો કેટલા વડે વિભાજ્ય થાય 6 વડે એટલે અહીં આવશે હા અહીં ચેક કરીએ એકમનો 0 એટલે બે ની સંખ્યા છે 4 એટલે 2 વડે કેમ વિભાજ્ય છે 3 વડે જોઈએ 2 ને 3 9 10 એટલે 12 13 14 15 16 17 18 19 20 21 21 છે તો 3 વડે કેમ વિભાજ્ય થાય બંને વડે સૌથી નાનો આવશે 0 અને સૌથી મોટો કયો આવશે
पच्चीस इतने पच्चीस आवाज़ चाहिए पच्चीस आवाज़ में सत्तर में कितना चाहिए अठार उन्नीस बीस इक्कीस बाईस तेईस चौबीस अने पच्चीस इतने कितना आवाज़ चाहिए आठ इतने हम आठ मुखिए तो आपने जवाब अग्यार आए तो ये संख्या अग्यार बड़े तो बच्चे अठार आठ है सबसे मोटी संख्या है ना सबसे नानी संख्या माने सी कब पड़े तुम्हारे जीरो मुखी शून्य जीरो तो सत्तर में चौदह तो नहीं खाए एक मुखी तो अठार में चौदह अठार में चौदह जाए तो चार नहीं खाए बे मुखी तो ओगनीस ओगनीस ऊंचा चौदह पांच नहीं खाए त्रण मुखी तो बीस ऊंचा चौदह छ नहीं खाए चार मुखी तो एकवीस ऊंचा चौदह एकवीस में चौदह जाए तो सात नहीं खाए पांच मुखी तो पांच मुख से तमें एट बीस बीस में चौदह जाए तो छ मुके तो तेवीस तेवीस में चौदह जाए तो के नौ नहीं थे एट के फ्त सात आठ एट नौ आयाल आ रीते अपने संख्याओ अगर वे भागी सकता के नहीं जी सकते जी रीते क्वेश्चन फाइव में कहू ए रीते क्वेश्चन सिक्स में करवा बधा जैसे तरह मार्क में लखवा सीवाई ओके मैं